हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग बेस्ट। सी प्रीवियसली આપણે તમારો પોસ્ટ અકાઉન્ટિંગ 2 જે છે એનો યુનિટ નંબર 2 એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધ ઇલસ્ટ્રેશન્સ, બરાબર। એમાં ભી આપણે 3 જેટલા ઇલસ્ટ્રેશન્સ જે એ જોઈ લીધા, બરાબર। દરેક ની અંદર તમને અલગ અલગ મેથડ, અલગ અલગ જે છે એ વસ્તુઓ આપેલી છે, ફાઇન। નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધ ઇલસ્ટ્રેશન નંબર 4। સી આગળ ભી તમારે હજી બે જેટલા જે છે ઇલસ્ટ્રેશન કરવાના છે, બટ ઇટ ઇઝ ફોર ધી સમ અધર ટોપિક, બરાબર। ઈ બીજા અધર ઈ બીજા ટોપિક્સ જે છે એના રિલેટેડ જે છે એ આપવામાં આવેલા છે, બરાબર। સો આ જે કંઈ પણ છે તમારા પ્રોપર કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ ને રિલેટેડ વસ્તુ આપેલી છે, જેમાં તમારે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવવાનું હોય, ઈ જે કંઈ પણ સમ છે એ અલગ થિયરીને રિલેટેડ આપેલા છે, બરાબર। એ તમને એક એક એક્ઝામ્પલ જ સમજાવીશ, કારણ કે એક્ઝામિનેશન એક અત્યાર સુધીમાં કોઈ બી એક્ઝામિનેશનની અંદર એ બંને વસ્તુ એસ્કેલેશન ક્લોઝ ઓર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 7 માંથી કોઈ ઇલસ્ટ્રેશન આવેલું નથી, બરાબર। કોઈ પણ પ્રકારનો સમ આવેલો નથી, ફાઇન। સો એક એક એક્ઝામ્પલ સમજી લેશું। લેટ્સ ફોકસ ઓન ટુ ધી કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ, બરાબર। એમાં તમને એક કેસ આપેલો છે સ્પેશિયલ એન્ડ જનરલ મશીન, એટલે આખે આખું હશે ને એ મશીનને રિલેટેડ વસ્તુ તમને આપેલી છે, ફાઇન। લેટ્સ ટેક અ લુક ટુ ધીસ। અ કોન્ટ્રાક્ટર અન્ડરટુક અ કોન્ટ્રાક્ટ ફોર ₹5 લાખ, the work on which commenced on 1st of April 2012। પેલી એપ્રિલે જે છે એ કામ કરવાનું એ લોકોએ ચાલુ કર્યું, 5 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ લીધો કોન્ટ્રાક્ટરે। હી મેક્સ અપ હિઝ અકાઉન્ટ ઓન 31st ડિસેમ્બર, એ વ્યક્તિ જે છે એના અકાઉન્ટ જે છે એ 31 ડિસેમ્બરના બનાવે છે। ધ એક્સપેન્સીસ રિલેટિંગ ટુ ધીસ કોન્ટ્રાક્ટ આર મટીરિયલ સેન્ડ ટુ સાઇટ, કેટલું મટીરિયલ સાઇટે મોકલે છે 1,30,000, એન્ડ વેજીસ ₹80,000, 80,000ની મજૂરી, મશીનરી કોસ્ટિંગ 50,000 હેવ બીન સેન્ટ ઓન સાઇટ ઓન 1st of April 2012. ઓફ ધીઝ મશીન્સ ઓફ 8,000 વર સેન્ટ ટુ અનધર કોન્ટ્રાક્ટ ઓન 1st of July 2007, એન્ડ મશીન વર્થ ₹9,000 વર બર્ન બાય ફાયર ઓન 1st of August 2012, for which the insurance company accepted the claim of ₹6,000, machine costing ₹3,000 on 1st of October 2012, were sold for ₹2,800 on 1st of October 2012। કહેવાનો મતલબ એવો છે કે આખે આખું તમને જે છે એ સ્પેશિયલ ઓર જનરલ મશીનરીને રિલેટેડ એક એક્ઝામ્પલ આપણે લીધેલું છે, બરાબર। એમાં તમને એવું કહે છે કે ભાઈ પહેલા જ જ્યારે આપણે ચાલુ કર્યું, બરાબર, કોઈ વસ્તુ બનાવવાની કોન્ટ્રાક્ટ ચાલુ કર્યું, ત્યારે પહેલી એપ્રિલ જે છે ને ત્યારે 5,50,000ની મશીનરી નાખેલું હોય કોન્ટ્રાક્ટમાં, આમાંથી ₹8,000ની મશીનરી જે છે એ 1 જુલાઈના, એટલે કે અપ્રોક્સ તમે ગણી લો તો એપ્રિલ, મે, જૂન, બરાબર, કારણ કે 1 જુલાઈ છે એટલે 3 મહિના પછી 8,000નું મશીન જે છે એ લોકોએ બીજા કોન્ટ્રાક્ટની અંદર મોકલી દીધું, બરાબર। મશીન્સ જે છે ₹9,000ના મશીન જે હતા એ 1 ઓગસ્ટના જે છે એ ડિસ્ટ્રોય થઈ ગયા ફાયરની અંદર, જેના માટે ઇન્સ્યોરન્સ ક્લેમ એ લોકોને ₹6,000 મળ્યો છે। ₹3,000નું મશીન જે છે એ કયા દિવસે, તો કે 1 ઓક્ટોબરના દિવસે 2800માં વેચ્યું, બરાબર। એટલે લોસ ઓન ફાયર, બરાબર, લોસ બાય ફાયર જે છે એમાં 2,000 રૂપિયા લાગશે, અને લોસ ઓન સેલ ઓફ મશીનરી એમાં 2,000 રૂપિયા, બરાબર। સો એ રિલેટેડ વસ્તુઓ તમને આપેલી છે પર્ટિક્યુલર મહિનાની અંદર, સોરી, ₹3,000 છે ફાયરના ઇન્સ્યોરન્સ ક્લેમ જે છે એના લોસમાં ₹3,000, એટલે કે લોસ બાય ફાયર એમાં 3,000, અને આમાં આવશે તમને કેટલા, તો કે 2800 રૂપિયા જે છે એટલે ₹200 જે છે એની અંદર આવશે। નેક્સ્ટ તમને કહે છે કે અ મશીન કોસ્ટિંગ 5,000, 5,000રૂપિયાનું મશીન જે છે એ પરચેસ કરે છે, જો મશીન કોસ્ટિંગ 5,000 વોઝ સ્પેશિયલી પરચેસ્ડ ઓન 1st of May, બરાબર, 2012, વિચ વોઝ સોલ્ડ ફોર 3,000 ઓન 1st of September 2012। 5,000રૂપિયાનું મશીન જે છે એ 1 મે એ લીધું, બરાબર, અને પછી જે છે એ પર્ટિક્યુલરલી 1 સપ્ટેમ્બરે જે છે 3,000માં વેચી નાખ્યું, ધેટ્સ ઇટ, ફાઇન। ડેપ્રિશિએશન ઇઝ ચાર્જડ એટ 10% પર એનમ ઓન મશીનરી, 10% આખા વર્ષના 10% જે છે એ આપણે ડેપ્રિશિએશન ચાર્જ કરીએ છીએ। ધ વેલ્યુ ઓફ સર્ટિફાઈડ વર્ક
at the end of the year was 3 lakh rupees and the materials on hand was 10,000. The customer pays advance cash as 80% of the work certified 3 lakh rupees and ena 80% je che amount aapi didele che barabar advance tarike cash ma ane 10,000 rupees no material tyare apna hath upar che tamne kithu che shu karvano to ke prepare contract account showing profit or loss to be transferred to profit or loss account બરાબર પીએનએલ પ્રોફિટ અથવા તો લોસ કે જે તમે પર્ટિક્યુલર ટ્રાન્સફર કરી શકો છો પીએનએલ એકાઉન્ટમાં એવી વસ્તુ જે છે એને રિલેટેડ અહીંયા તમને એડજસ્ટમેન્ટ્સ જે છે એ આપેલા છે સૌથી પહેલું તો આપણું કામ જે રહેશે ને એ જ રહેશે કે આપણે જે છે એ પર્ટિક્યુલર મહિનાની અંદર મટીરિયલને રિલેટેડ આપણું જે છે એમ કેલ્ક્યુલેશન કરી લઈએ બરાબર સો લેટ્સ ગેટ ઇન ટુ ધીસ સોલ્યુશન જે છે એની અંદર તમને કીધું છે કે વે શેલ ફર્સ્ટ મેક નેસેસરી કેલ્ક્યુલેશન્સ રિલેટિંગ ટુ મશીનરી બરાબર મશીનરીને રિલેટેડ જે છે નેસેસરી કેલ્ક્યુલેશન તમારે બનાવવાના છે એ શું કહે છે તો કે વેલ્યુ ઓફ મશીન ટ્રાન્સફર ટુ ધી અનધર કોન્ટ્રાક્ટ બરાબર બધાના સેપરેટ જે છે ને આપણે કેલ્ક્યુલેશન કરી લઈશું આવી જ રીતે લોસ ઓન સ્પેશિયલ મશીન વેલ્યુ ઓફ મશીનરી એટ ધી એન્ડ ઓફ ધી યર બરાબર આટલું કેલ્ક્યુલેશન થઈ જાય પછી આપણે કોન્ટ્રાક્ટ એકાઉન્ટ જે છે એ પ્રિપેર કરશું કારણ કે બાકી બધું તો આપણી પાસે છે જ વર્ક સર્ટિફાઈડ કે પછી એને રિલેટેડ વસ્તુઓ તો આપણા હાથમાં છે જ અત્યારે એમાં કંઈ કરવાનું છે નહીં બસ એટલી વસ્તુ જે છે આપણા હાથમાં આવેલી રહેશે સો વેલ્યુ ઓફ મશીન ટ્રાન્સફર ટુ ધી અનધર કોન્ટ્રાક્ટ કેટલું તમને કીધું છે જો તો પહેલું તમને આઈ થિંક આપેલું છે કે 50,000 જે છે એમાંથી પહેલી જુલાઈના છે ને 8,000 મશીન જે છે ને એમ બીજા કોન્ટ્રાક્ટની અંદર જમા દીધું તો પહેલાં એનું કેલ્ક્યુલેશન કરીએ કોસ્ટ પ્રાઇસ કેટલી હતી 8,000 રૂપિયા ડેપ્રિશિએશન એના ઉપર કેટલા 4 મહિનાનું લાગે બરાબર કેવી રીતે જોઈ લઈએ એપ્રિલ મે જૂન બરાબર અને અલ્ટિમેટલી જે છે એ જુલાઈ પોઈન્ટ્સ એ લોકોએ એ વસ્તુ જે છે એ કેલ્ક્યુલેટ કરી છે પહેલાં તો 1-4 અને 4-1-7 આવી રીતે એ લોકોએ કેલ્ક્યુલેશન કરેલું છે પોઈન્ટ્સ આપણે એ મહિનાની અંદર ડેપ્રિશિએશન જે છે એ કેલ્ક્યુલેટ કરશું કેટલા તો કે 4 મહિનાનું ફાઇન સી શું કામ 4 મહિનાનું ડેપ્રિશિએશન કેલ્ક્યુલેટ કરવા અલ્ટિમેટલી થાય છે તો 3 મહિના એપ્રિલ મહિનો આખો મે મહિનો આખો અને જૂન મહિનો આખો કારણ કે પહેલી જુલાઈના તો તમે એને મોકલી દો છો બટ વાય વી આર કન્સિડરિંગ ઇટ એઝ અ 4 મંથ શું કામ આપણે જે છે એને 4 મહિના તરીકે કેલ્ક્યુલેટ જે છે એ કરેલું છે તો કે ઉપરના જે છે અલ્ટિમેટલી મંથ કારણ કે આપણે તો ડિસેમ્બરના અકાઉન્ટ બનાવીએ છીએ ઇટ મીન્સ પહેલી જાન્યુઆરીના ચાલુ થયું તો પહેલો મહિનો બીજો મહિનો અને ત્રીજો મહિનો તો એ આગલા 3 મહિના છે પોઈન્ટ સો એને રિલેટેડ જે છે એ લોકોએ કેલ્ક્યુલેશનની અંદર 4 મંથ્સ જે છે એ લીધેલા સો કેવી રીતે જુઓ કે 8,000 × 200 ડેપ્રિશિએશન જે 4 મહિનાનું થતું હોય કારણ કે કેવી રીતે હોય તો કે 8,000 10% તમે પર એનમ કરતા હો આખા વર્ષનું તમે 10% એનું ડેપ્રિશિએશન કરતા હોય તો એને ગુણ્યા તમારે અલ્ટિમેટલી 4 કરવા પડે 4 મહિનાનું તમારે કરવું પડે તો ગુણ્યા 4 મહિના 12 બરાબર છે કંઈ પણ ડેપ્રિશિએશન આવે એમ તો 200 રૂપિયા તમને ડેપ્રિશિએશન મળેલું છે રિટર્ન ડાઉન વેલ્યુ ઓન 1/7/2012 બરાબર કેટલી વેલ્યુ રાઇટ ડાઉન કરશું તો કે પહેલી જે જુલાઈ જે છે 7,800 જે છે પર્ટિક્યુલરલી મશીન જે છે રાઇટ ડાઉન કરીને લઈ જશો નેક્સ્ટ તમને કીધું છે લોસ ઓન મશીનરી કારણ કે જો કેવું છે તો કે મશીન્સ 9,000 રૂપિયાનું મશીન છે ને એ બળી ગયા 1 ઓગસ્ટે બરાબર જેના માટે ઇન્સ્યોરન્સ કંપનીએ જે છે 6,000 ક્લેમ જે છે એક્સેપ્ટ કર્યો છે આમાં આપણે ડેપ્રિશિએશનની પણ આપવી પડશે ટ્રીટમેન્ટ અને સાથે સાથે ક્લેમ ની પણ ટ્રીટમેન્ટ આપવી પડશે અને પછી જે છે આપણે લોસ જે છે એને રિલેટેડ વસ્તુ આમ તો ટોટલ 3,000 રૂપિયાનો લોસ થાય છે મેં તમને કીધું ને કે ભાઈ 9,000 તમે 6,000 બાદ કરો તો 3,000 ટોટલ લોસ થાય છે પણ 3,000 લઈ જવા કે નહીં એ આપણે પછી જોવાનું રહે બરાબર સો કોસ્ટ પ્રાઇસ જે છે એમાં તમને 9,000 તરીકે 9,000 કરીને વસ્તુઓ જે છે એ તમને આપેલી છે ભાઈ તો કોસ્ટ પ્રાઇસ 9,000 લેસ ડેપ્રિશિએશન 4 મહિના માટે કેટલો હતો 300 રૂપિયા જે છે આવશે બરાબર સો પર્ટિક્યુલર મહિનામાં 1-4 થી લઈને 1-8 સુધી ઉપર જે છે તમારે 3 મહિના થતા હતા અહીંયા જે છે એ
ચાર મહિના થાય છે, એપ્રિલ મે જૂન અને જુલાઈ, ચારે ચાર મહિના આખા ઉપર જે છે એ ત્રણ મહિના થતા હતા. ફાઇન, સો પર્ટિક્યુલર મહિનાની અંદર ડેપ્રિશિએશન તમને ચાર મહિના માટે 300 રૂપિયા થાય છે, 10% લેખે, તો એ વેચ તમારા જવાનું છે. ડેપ્રિશિએટેડ વેલ્યુ ઓન 1st ઓગસ્ટ કેટલી મળી? 8,700 ડેપ્રિશિએટેડ વેલ્યુ. ક્લેમ કેટલો એક્સેપ્ટ છે? તો 6,000 રૂપિયા. તો કેટલા વધ્યા આપણે? લોસ તરીકે 2,700 બરાબર. સો નાવ લોસ બાય ફાયર ટ્રાન્સફર ટુ અકાઉન્ટ 2,700 રૂપીઝ બરાબર. ના 2,700 રૂપિયા આપણે માઇનસ કરશું. નેક્સ્ટ તમને જે છે એ કીધું છે કે 3,000 રૂપિયાનું મશીન હતું એ 1 ઓક્ટોબરના જે છે 2800માં વેચી દીધું. તો એનું કેલ્ક્યુલેશન કરી લઈએ, કેટલા રૂપિયાનું મશીન હતું? તો કે 3,000. કોસ્ટ પ્રાઇસ 3,000. ડેપ્રિશિએશન જે છે 6 મહિના માટે દેવું પડે, એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર. 1 ઓક્ટોબરે તો આપણે દઈ દઈએ છીએ ને બરાબર. તો કેટલા 6 મહિનામાં તમને ડેપ્રિશિએશન કેટલું આવ્યું? 150. ડેપ્રિશિએટેડ વેલ્યુ તમને કેટલી મળી? તો કે 2,850. એમાંથી સેલ્સ પ્રાઇસ કેટલી હતી? તો કે 2,800. ના લોસ ઓન સેલ ઓફ મશીનરી કેટલું છે? તો કે 50. અલ્ટિમેટલી અહીંયા આપણે જોવા જઈએ એઝ ઇટ ઇઝ વિધાઉટ ડેપ્રિશિએશન, એ તો આપણને પછી ખબર પડી. ત્યાં સુધી આપણે કેલ્ક્યુલેટ વિધાઉટ ડેપ્રિશિએશન કર્યું હશે તો ત્યારે આપણે 200 લાખ મળ્યા, પણ 150 ડેપ્રિશિએશન ન જતા રહ્યા તો અમે કેટલા લાગશે? ખાલી 50 જે છે એ આપણે લોસ ઓન સેલ ઓફ મશીનરી બરાબર. હવે લોસ ઓન સ્પેશિયલ મશીન એના માટે જોઈ લઈએ કેવું છે. જો તો કે આ મશીન કોસ્ટિંગ 5,000 વોઝ સ્પેશિયલી પર્ચેસ, પહેલી મેના પરચેસ કર્યું હતું અને પછી જે છે એ 1 સપ્ટેમ્બરના વેચી નાખે છે. તો મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર તો ગણવાનું છે ને, તો 4 મહિના માટે એણે જે છે એ મશીનરી લીધી ને પછી એને અલ્ટિમેટલી જે છે એને 3,000માં સેલ કરી નાખી. તો જો એના માટે તમને શું કીધું છે? તો કે એની પ્રોફિટ ઓર લોસ ઓન સેલ ઓફ મશીન સ્પેશિયલી પર્ચેસ ફોર ધીસ કોન્ટ્રાક્ટ વિલ બી બોર્ન બાય કોન્ટ્રાક્ટ ઇટ સેલ્ફ એન્ડ નોટ ટ્રાન્સફર ટુ પીએનએલ અકાઉન્ટ. એટલે આપણે એની ટ્રીટમેન્ટ આપશું નહીં, કારણ કે એને પીએનએલ અકાઉન્ટમાં આપણે જવા દેતા નથી. નેક્સ્ટ તમને કહે છે કે ઇન અધર વર્ડ્સ ઓનલી સેલ પ્રોસીડ્સ ઓફ સ્પેશિયલ મશીન વિલ બી ક્રેડિટેડ ટુ ધી કોન્ટ્રાક્ટ અકાઉન્ટ એન્ડ નો એન્ટ્રી ઇઝ ટુ બી મેડ ઇન ધી કોન્ટ્રાક્ટ અકાઉન્ટ આઈધર ફોર પ્રોફિટ એન્ડ લોસ ઓર સેલ ઓર ડેપ્રિશિએશન ટિલ ધી ડેટ ઓફ બરાબર. જ્યાં સુધી કોન્ટ્રાક્ટ પૂરો ન થાય ત્યાં સુધી આપણે સેલિંગની ડેટ સુધી કોઈ પણ વસ્તુ જે છે એની એન્ટ્રી આપશું નહીં. ફાઇન, સો એની કોઈ પણ સ્પેશિયલ મશીનને રિલેટેડ આપણે કોઈ પણ એન્ટ્રી આપી શકશું નહીં. દેટ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ જે છે આપણે આખા આખા જેટલા બી ચારે ચાર વસ્તુ જે છે એની ટ્રીટમેન્ટ આપ્યા પછીનું વેલ્યુએશન કાઢીએ તો ટોટલ કોસ્ટ ઓફ મશીન કેટલા થાય? 50,000 રૂપિયા. મશીન સેન્ડ ટુ અનધર 8,000. ડિસ્ટ્રોય બાય ફાયર 9,000. મશીન સોલ્વ કેટલાનું? 3,000. તો ટોટલ કેટલું આવ્યું? તો કે 20,000. 8×9=17,320,000 જે છે એ માઇનસ કરી નાખ્યું. હવે મશીનરીની વેલ્યુ કેટલી રહી? તો કે 30,000. ડેપ્રિશિએશન ફોર 9 મંથ્સ ઓન 30,000 બરાબર. તો એ તમે ડેપ્રિશિએશન તમે કાઢો તો તમને મળી જાય 9 મહિનાનું 30,000ની મશીનરી ઉપર. તો કે હા, કેમ? તો કે 1 એપ્રિલથી લઈને 31 ડિસેમ્બર, તો કે એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર 9 મંથ્સ જે છે એનું ડેપ્રિશિએશન તમારે કાઢવાનું રહેશે. 9 મહિનાનું ડેપ્રિશિએશન તમે કાઢી લો છો તો એ તમને મળે છે 2,250 રૂપિયા. હવે તમે 30,000માંથી 2,250 બાદ કરો તો તમારા હાથમાં મશીન કેટલી હશે એટ ધી એન્ડ ઓફ ધી યર? તો કે 27,750 રૂપિયાની મશીનરી હશે. ફાઇન, અહીંયા સુધી કેલ્ક્યુલેશન હોપ કે તમને સમજાઈ જ ગયું હશે. બહુ ઇઝી એવું કેલ્ક્યુલેશન છે એન્ડ યુ કેન ડૂ ઇટ ઓન યોર ઓન, દેટ ટુ વિધાઉટ માય હેલ્પ. ફાઇન, તો જોઈએ હવે કેવી કેવી એન્ટ્રી આપવાની રહેશે. મટીરિયલ્સ, વેજીસ, એક્સપેન્સીસ એની રિલેટેડ આપણે એક પણ એન્ટ્રી હજુ આપી નથી. સર્ટિફાઈડ વર્ક, અનસર્ટિફાઈડ વર્ક, ડેપ્રિશિએશન આપણને જેટલા જેટલા બી મહિના એની રિલેટેડ એક બી એન્ટ્રી આપી નથી. તો લેટર્સ પ્રિપેર ધી કોસ્ટ અકાઉન્ટ, કોસ્ટ અકાઉન્ટ પ્રિપેર કરીએ એનીમાં દરેક વસ્તુ જે છે એની એન્ટ્રી આપી દીધી બરાબર. જોઈએ કેવી રીતે આપશું. તો કે મટીરિયલ સેન્ડ ટુ સાઇટ કેટલું છે? 1,30,000. એન્ડ પેજીસ કેટલા છે? 80,000 બરાબર. સો બે વસ્તુ લખી નાખશું, ટુ મટીરિયલ્સ 1,30,000, ટુ પેજીસ 80,000. આગળ કંઈ કીધું છે? તો કે હા, કેટલું કીધું છે? તો કે મશીનરી કોસ્ટિંગ 50,000 હેવ બીન સેન્ટ. 1 એપ્રિલના તો આપણે મશીન મૂકા હતા ને, તો કેટલા ના મૂકા હતા? તો જો મશીનરી સેન્ટ 50,000 રૂપીઝ. સ્પેશિયલ મશીન એવું કાંઈ લઈ આવ્યા છે આપણે જોઈ લઈએ. તો કે હા, સ્પેશિયલ મશીન કોસ્ટિંગ 5,000 સ્પેશિયલ પરચેસ બરાબર. તો એ 1-5 વાળું મશીન જે છે એ બી આપણે અહીંયા લેવાનું. સ્પેશિયલ મશીન જે છે એ
5000 rupees જે છે આપેલી છે. હવે આગળ તો તમને પ્રોફિટ એન્ડ લોસ ની એનું કેલ્ક્યુલેશન આપેલું છે, તો શું એનું કેલ્ક્યુલેશન આપણે અત્યારે કરવાનું રહેશે? ના, એ તો અહીંયાથી પ્રોફિટ મળે પછી કરવાનું, બરાબર. સો જોઈએ શું કે છે. આ બાજુ તમને આપ્યું છે કે મશીન ટ્રાન્સફર ટુ અનધર કોન્ટ્રાક્ટ અકાઉન્ટ કેટલું આવશે? અહીંયા મશીન ટ્રાન્સફર, સોરી, મશીન ટ્રાન્સફર ટુ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ અનધર અકાઉન્ટ કેટલું? 7800. લોસ ઓન મશીન ડિસ્ટ્રોઇડ બાય ફાયર કેટલું આવશે? પર્ટિક્યુલર મહિનાની અંદર 2700. ઇન્સ્યોરન્સ કંપનીનો ક્લેમ જે છે આ લોકોએ લખ્યો છે અહીંયા 6000 રૂપિયા, બરાબર. બેંક અકાઉન્ટ સેલ ઓફ મશીન કેટલા મહિના આપણને મશીન સેલ કરવાથી પૈસા? 2800 રૂપિયા, બરાબર. સેલ ઓન મશીનરીની પ્રાઇસ જે છે 2800. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લોસ ઓન સેલ ઓફ મશીન કેટલો છે? 5000. અહીંયા જેમ કેમ લોસ ઓન સેલ, પર્ટિક્યુલર લોસ ઓન બાય ફાયર ઓર લોસ બાય ફાયર એમાં કેમ લખા 2700? એવી જ રીતે અહીંયા જે છે મશીન ઉપર લોસ તમે લખેલું છે. કેટલા રૂપિયાનું? 50 રૂપિયાનું. સેલ ઓફ સ્પેશિયલ મશીનરી કેટલા રૂપિયાની થઈ હતી? એ પર્ટિક્યુલરલી સ્પેલ જે કંઈ પણ સ્પેશિયલ મશીનરી 3000 રૂપિયા, બરાબર. સો એઝ ઇટ ઇઝ એજ વસ્તુ અહીંયા લખી નાખશું. વર્ક ઇન પ્રોગ્રેસમાંથી આપણને કેટલા મળ્યા, બરાબર. તો વર્ક ઇન પ્રોગ્રેસનું જેટલું બી કેલ્ક્યુલેશન છે ને એઝ ઇટ ઇઝ આવશે 50000, 30000, 25000, 27000, 750, બરાબર. કેવી રીતે છે જુઓ, વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટમાં તમારી આગળ વર્ક સર્ટિફાઈડ કેટલું હતું? 3 લાખ રૂપિયાનું. મટીરિયલ ઓન હેન્ડ અત્યારે કેટલું રહેશે? તો જુઓ અહીંયા તમને કીધેલું બી છે 10000 રૂપિયાનું, બરાબર. 10000 રૂપિયાનું જે છે મટીરિયલ ઓન હેન્ડ તમારી આગળ હશે, તો 10000 રૂપિયા. અને પ્લાન્ટનું કેલ્ક્યુલેશન કેટલું આપણને મળ્યું? 27750, બરાબર. 27750 તમારું અલ્ટિમેટલી જે છે એ પ્લાન્ટ તમારા હાથમાં અત્યારે છે. સો ટોટલ મારું બધાનું તો મળ્યા તમને 360100, 360100. એ બધી વસ્તુ જે છે એમાંથી આ બધું જ બાદ કરી દઉં ટીલ ધી સ્પેશિયલ મશીનરી 1,30,000, 80,000, 50,000, 5,000 આટલું બાદ કરી દઉં છું. હવે તમારા હાથમાં જે કાંઈ બી વધે છે એમાં તમારે 2/3 તો પ્રોફિટ દેવાનું છે ઓન કેશ બેઝિસ, અને બાકીનું જે છે એ WIPમાં રિઝર્વ તરીકે રાખવાનું છે, બરાબર. સો એ પ્રમાણે જ આપણે જે છે એ પ્રોફિટનું કેલ્ક્યુલેશન કરવાનું છે. પણ દરેક વખતે એક સિસ્ટમ છે ને, આ વખતે બી એક સિસ્ટમ છે. તો જેટલા બી વહી થાય એમાંથી પ્રોફિટ એન્ડ લોસ કેટલો આપણે લઈ જશું? તો કે 2/3, બરાબર. કારણ કે આપણને 80% જ જે છે એ રિસીવ થયું છે. તો 95,100 × 2/3 × 80/100, ફાઇન. વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ જે છે એમાં રિઝર્વ પ્રોફિટ તમને કેટલો આપેલો છે? તો કે આ જેટલી બી વસ્તુ વિથ ધી પ્રોફિટ તમે માઇનસ કરશો તો રિઝર્વ પ્રોફિટ તમને મળી જશે 44,380 રૂપીઝ જે છે ઇટ વિલ બી યોર વર્ક ઇન પ્રોગ્રેસ રિઝર્વ પ્રોફિટ. તો 360,100. હિયર યોર ઇલસ્ટ્રેશન ઇઝ કમ્પ્લીટેડ, બરાબર. આવું ઇલસ્ટ્રેશન જે છે બહુ રેર કેસની અંદર તમને પૂછાઈ શકે એમ છે. મોસ્ટલી તો પૂછાણો નથી, એક જ વખત અત્યાર સુધીમાં આ ઇલસ્ટ્રેશન આ ટાઈપની વસ્તુ જે છે પૂછાણી, બરાબર. બાકી તો ક્યાંય પૂછાણો નથી, બટ સ્ટીલ તમારા કેસ, તમારો જો રેર કેસ હોય અને તમને પૂછાઈ જાય છે તો આ રીતનું તમારે પહેલાં જે છે ને બધાનું એક એક સેપરેટ કેલ્ક્યુલેશન કરી લેવાનું, બરાબર. અને પછી જે છે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ પ્રિપેર કરવાનું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનમાં જે છે એ એસ્કેલેશન ક્લોઝ જે છે એને રિલેટેડ થિયરી જે છે એ સ્ટડી કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.